નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડાશાસ્ત્ર, ધોરણ 12, પ્રકરણ 2, અસતત યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણ. આગળના વિડિયોમાં આપણે સંભાવના વિતરણ કેવી રીતે મેળવવું, સંભાવના વિતરણ છે કે નહીં એનો અભ્યાસ કર્યો. કોઈ અચલ પદ આવ્યું હોય તો અચલ પદ ઉપરથી પણ આપણે એની કિંમત મેળવતા જોઈયા. આજે આપણે મધ્યગણિત વિચારણ આધારિત દાખલાઓ કરવાના છે. જો ઉદાહરણ નંબર 6 પેજ નંબર 72 ઉપર નીચે આપેલા અસતત સંભાવના વિતરણ માટે અચળ C મેળવો પ્લસ મધ્યક અને વિચરણની કિંમત મેળવો. તમે અહીંયા સૌપ્રથમ પહેલા પદાવલી આપેલી છે px બરાબર c ઇન્ટુ 4px. હવે તમે નીચે x ની અલગ અલગ કિંમતો આપેલી છે, x બરાબર 0, 1, 2, 3 અને 4. તો સૌપ્રથમ પહેલા આપણે વિધેયમાં x ની કિંમત મૂકતા જઈએ. સૌપ્રથમ પહેલા x બરાબર 0 લઈશું. c ઇન્ટુ 4p0, c ઇન્ટુ કોઈ પણ પદને 0 લઈ જાઓ એટલે કેટલા આવશે, 1 આવશે, એટલે p0 ની કિંમત આવશે માત્ર c. હવે આપણે x ની કિંમત લઈએ 1. p1 બરાબર c ઇન્ટુ 4p1, 4p1 એટલે 4 થાય, 4 ગુણ્યા 1 એટલે આવશે 4c. હવે આપણે x ની કિંમત મૂકીએ 2. c ઇન્ટુ 4p2, c ઇન્ટુ 4p2 એટલે 4 એકલા સ્ટેટ થઈ જશું, 2 સ્ટેટ 4 ગુણ્યા 3, 2 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 12, એટલે જવાબ આવશે 12c. હવે s બરાબર આપણે 3 લઈએ, c ઇન્ટુ 4p3 એટલે 4 એકલા સ્ટેટ થઈ જશું, 3 સ્ટેટ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે c ઇન્ટુ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 24, 24 ગુણ્યા c એટલે 24c. હવે આપણે x ની કિંમત 4 લઈએ, c ઇન્ટુ 4p4 એટલે 4 ને 4 સ્ટેપ થઈ જશે, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે જવાબ કેટલો આવશે, 24. હવે સૌપ્રથમ પહેલા આપણે આ ચલ પદ c મેળવવું પડશે. તો મેં તમને કીધું હતું સંભાવના વિતરણના ગુણધર્મના નિયમ મુજબ સિગ્મા px ની કિંમત 1 થાય. x ની આપણે કિંમત કેટલી થાય, p0 પ્લસ p1 પ્લસ p2 પ્લસ p3 પ્લસ p4 બરાબર 1. p0 ની કિંમત કેટલી આવી કે માત્ર c, 1 ની કિંમત કેટલી આવી કે 4c, પછી 12c, 24c પ્લસ 24c બરાબર 1. આ બધાના સરવાળો સરખા છે, સરવાળો કરશો 1 પ્લસ 4 પ્લસ 12 પ્લસ 24 પ્લસ 24 65c બરાબર 1. 65 ગુણાકારના સંબંધમાં સામી જઈ દો, ભાગાકાર માટે c ની કિંમત આવશે 1 છેદમાં 65. આ આપણને અચળ પદ મળી ગયું. હવે તમને અહીંયા મધ્યક અને વિચરણ મેળવવાનું કીધું છે. ચોપડી મેં પૂછેલા કરતાં હું તમને સરળ સ્ટેપ શીખવાડું છું, મધ્યક અને વિચરણ કેવી રીતે મેળવવું એના માટે એક ટેબલ બનાવશું. પેલું લખશું x, ત્યારબાદ px, પછી લખશું x ઇન્ટુ px અને પછી લખશું x² ઇન્ટુ px. એક એક પદની આપણે કિંમત મેળવવા છે. તો સૌપ્રથમ પહેલા આપણે x ની કિંમત લખી નાખી, 0, 1, 2, 3 અને 4. p0 ની કિંમત શું, તો કે c, c ની કિંમત કેટલી, તો કે 1 ના છેદમાં 65. 1 ની કિંમત કેટલી, તો કે 4c એટલે 4 ના છેદમાં 65. 12 ના છેદમાં 65. 24 ના છેદમાં 65 અને અહીંયા પણ 24 ના છેદમાં 65. અહીંયા તમારો ટોટલ 1 આવી જવો જોઈએ એટલે 65 ના છેદમાં 65 બરાબર 1. હવે x ઇન્ટુ px કરશું એટલે આના માની સાથે ગુણાકાર કરશું, 0 ગુણ્યા 1 ના છેદમાં 65 એટલે જવાબ 0 આવશે, 4 ગુણ્યા 1 એટલે 4 ના છેદમાં 65, 12 ગુણ્યા 2 24 ના છેદમાં 65, 3 ગુણ્યા 24 72 ના છેદમાં 65, 24 ગુણ્યા 4 96 ના છેદમાં 65. માત્ર 65 નો સરવાળો કરશો, ટોટલ કરશો એટલે આવશે 4 પ્લસ 24 પ્લસ 72 પ્લસ 96 એટલે એનો સરવાળો આવશે 196 ના છેદમાં 65. સિગ્મા x ઇન્ટુ p
5C1 दुनिया 5C1 करवा 8 दुनिया 5 जवाब 25 आ गया।
સંભાવનાના ક્ષેત્રમાં પણ કરેલો છે. હવે જો શું કહે છે તો કે મારી પાસે એક લીલા રંગનો દડો છે, બે લાલ રંગના દડા છે, કુલ ત્રણ દડામાંથી બે દડા યાદચ્છિક રીતે ગુરોની સહિત પસંદગી કરવાના છે. તો કુલ પરિણામ કેટલા? કુલ પરિણામ એટલે એ ગુરોની સહિત કીધું એટલે 3C1 × 3C1 3 × 3 ટોટલ આવશે 9. બે દડાની પસંદગી કરવાની છે તો પસંદગી કેવી રીતે થાય એના માટે હું ટેબલ તમને બનાવીને દઉં છું, સરળતાથી સમજાઈ જાય એટલા માટે. જો તો તમે શું કહે ખબર છે ખ્યાલ આવે કે પસંદગી કેવી રીતે કરવી, તો અહીંયા સંખ્યા લખી દઉં કે ભાઈ પસંદગી અહીંયાની સંભાવના નયા પરિણામ ટેબલ બનાવીએ. એક્સ પીએક્સ એક્સ ઇન્ટુ પીએક્સ અને એક્સ સ્ક્વેર ઇન્ટુ પીએક્સ. Yeah.
Sofía de la Nueva.
X en qué parte le dije, el giro es de, en la sub, el giro no se va a subir, porque el plan es el más, el coche va a subir, salga el más, amén. Ahí se va a pausar, el plan es el más, el pulso no es el más, y el giro no vio, la palabra no se ha hecho, si ya sabía que yo, X y con pies, que el plan es el más, el giro muñe, el giro ya muñe, el plan es el más, एक मियां एक लेकिना सेमा सो प्रथम आवश्य सेमा सेमा सो यहाँ पर हम जवाब दे रहे हो उसे एक आ जाओ उसे और एक्स को एक को बी एक्स करें आनो आनी साथ में गुणाकार करें जीरो मियां जीरो जीरो आवश्य एक मियां चार छः सोलह उसे चारना सेमा सो बी मियां बी ले चारना सेमा सो चार प्लस चार आठना सेमा सो असीमा एक्स के px मेरा सिग्मा x into px मेरा और आपने मध्य का ने विचारा नहीं सुन रहे मन रही करें फिर मध्य मध्य पहले सुन रहा है तो सिग्मा x into px इन सिग्मा में ये जो a विजु विचारा एंड उस ऊपर का है सिग्मा x square into px minus सिग्मा x into px cross no well एक्स स्क्वेयर इनटू बी एक्स की मात्रा के लिए आपका चेंमा सो अनेक की मात्रा के लिए एक काउंस नो बर्लो आपका चेंमा सो माइनस के सो सुबह प्लस आगे आठ सो एकार सो आठ नौ सो बार तो बिना चेंमा सो एक ना चेंमा रोनो ये तो हमारे बच्चे को मेरे विचार में आ रही लास्ट का बात क्या चल चल बात आपने उदाहरण नंबर दोनों अभ्यास करिए कि जमा संभावना पासाव आधारित आंकड़ा तुम्हारे सुबह वाला चें सीख वाला चें जो उदाहरण नंबर नौ पेज नंबर सिक्योरिटी नंबर सूत्र ये चीज़ तारों के एक से एक साले बी पास है उच्चार वाला है तो मर्दा पैगाम के कि महत्तम अंक दर्शावे चीज़ तो इन संभावना वितरण में को इन मध्य का ने बीच ने की पर सूत्र करो बड़ा प्रिय करो तो पिलार में यहाँ तुम्हारे बी पास है ना फुल परिणाम फुल परिणाम एक बराबर संभव महत्तम प्रमाण पर एक बी त्रण चार पांच ने छ आधारित आपने का सूत्र सु दाखला का सु जो अबे इना माने टेबल बनाओ पर से ये लोग को से करना क्या रहा बीजा जन का सु संख्या पच्चीस संभव ये पीएस एक्स इनटू पी एक्स मैं एक्स के लिए तो मार पी एक्स अपने साथ एक्स को रसो बना पी एक्स बिना परिणाम के लक्ष्य
ત્યારબાદ બી બી અને પરિણામ 1 2 3 4 5 6 ત્યારબાદ શું બી 3 બી 4 બી 5 બી 6 અહીંયા શું 3 સરસો એકાવન છે જેના સત્રીસ એટલે 101 નું શું કરશું
वर्ग पर 25,921, 36 नो वर्ग पर 1296 दशा ले लो 1296 ले 36 लो 36 आवे 36 बड़े गुणा कर करो 7 6 36 28 1496 माइनस 25 921 बाकी करो बने जब इन जवाब आओ से 25 वाले 55 यहाँ आ रही है संभावना ने आधार इतना क्लाउ मेरी सकाई चे यार बताओ उदाहरण नंबर 10 चे और अभ्यास करिए जो राखू जी
હવે પછી આપણે એના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.